હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું કૌંસમાં પસંદગી મંડળ 3901 ઉમેદવારને નિમણૂક પત્રો સોંપ્યા. જાતિના પ્રમાણપત્રની તપાસ પહેલાં જ ઉમેદવારને નિમણૂક પત્રની ફાળવણી, બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટના ઉમેદવારોની છેલ્લા કેટલાક વર્ષોથી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા પાસ કરી નિમણૂક પત્રોની રાહ જોઈ રહેલા ઉમેદવારનો મુદ્દો ચર્ચામાં છે. આ બંને પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો છેલ્લા ઘણા દિવસોથી સરકારી નોકરીના નિમણૂક પત્રોની રાહ જોઈ રહ્યા છે, ત્યારે ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારના હિતમાં અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પાસ કરેલા ઉમેદવારના જાતિના પ્રમાણપત્રની તપાસ પહેલાં જ ઉમેદવારને નિમણૂક પત્રની ફાળવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ઉમેદવારને હવે રાહ નહીં જોવી પડે. મળતી માહિતી અનુસાર સરકારી ભરતીમાં ઉમેદવાર પત્રની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ઉમેદવારે પોતાના જાતિ પ્રમાણપત્રની ચકાસણીના કારણે ઉમેદવારના નોકરીના નિમણૂક પત્રો મેળવવામાં રાહ નહીં જોવી પડે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ઉમેદવારના હિતના આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટની 3901 ઉમેદવારને નિમણૂક પત્રો સોંપવામાં આવે છે. ઉમેદવારના નિમણૂકની સાથે જ મંડળ દ્વારા જાતિ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો માટે આ મોટા ખુશીના ન્યૂઝ કહી શકાય મિત્રો. જાતિના પ્રમાણપત્રની ચકાસણી કર્યા વગર જ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા અને પછીથી જાતિના પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવશે, જેથી ઉમેદવાર નોકરી કરતો ચાલુ થઈ જાય. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.